સુરત શહેરમાંથી આઈપીએલની મેચ પર 17 રમતા 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સટ્ટા બેટિંગના સાધનો સહિત કુલ 15.70 લાખનો મુદ્દા માલ પણ કબજે કરાયો છે. પોલીસે બાલાજી રોડ પર આવેલા એક બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી ગાર્મેન્ટ્સની દુકાનમાં છાપો મારી સટ્ટા બેટિંગનો પર્દાફાશ કર્યો છે. હાલ આઈપીએલની મેચ પર સટ્ટાને લઈને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે બાલાજી રોડ પર આવેલા નાની છીપવાડના એન્ટિક હાઉસની બાજુમાં આવેલા 3 માળના બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલી નવકાર ગાર્મેન્ટની દુકાનમાં આઈપીએલની મેચ પર સટ્ટો ચાલી રહ્યો છે, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો, જેમાં 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દિલ્હી કેપિટલ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે રમાઈ રહેલી મેચ પર સટ્ટો રમાતો રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ₹13.19 લાખ રોકડા, મોબાઈલ, ટીવી અને બાઇક મળી કુલ 15.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓના નામ ભાવિક કાંતિલાલ દાતરાણીયા, ગજેન્દ્રસિંગ રણછોડસિંગ રાઠોડ, નગીન કુમાર મણીલાલ પારેખ, સંજય કુમાર ચમનલાલ મહેતા, ભવ્ય નવીનભાઈ ગોડા, દર્શીલ ધીરજપલાલ મહેતા. 6 આરોપીને ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.